પોરબંદર શહેરમાં અનેક શેરી ગલીઓમાં ગૌધન અને શ્વાન જેવા પ્રાણીઓ પ્રવેશે નહીં તે માટે ગલીઓના લોકોએ સાથે મળીને મુખ્ય રસ્તા પર દબાણ કરીને ગેરકાયદેસર રીતે લોખંડના મોટા દરવાજા ફિટ કરીને તેમની ગલીઓને પેક કરી દીધી હતી, જેના કારણે શ્વાન જેવા પશુઓને રોડ પર રહેવા મજબૂર થવું પડતું હતું અને નાનકડા અનેક કુરકુરિયાઓ ઉપર વાહન ચડી જતા મોત નિપજતા હતા, તો અસંખ્ય શ્વાન આજીવન વિકલાંગતા ભોગવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ મુદ્દે છેલ્લા 3 વર્ષથી લડત ચલાવનાર જીવદયા પ્રેમી રમેશભાઈ માલદેભાઈ ઓડેદરાએ અગાઉ અનેક વખત સ્થાનિક કક્ષાએ નગરપાલિકાના તંત્રને લેખિતમાં જાણ કરીને દરવાજા દૂર કરવાની માંગ કરી હતી. 3 વર્ષમાં અનેક વખત રજૂઆતો થવા છતાં પોરબંદર નગરપાલિકાના પૂર્વ સત્તાધીશોએ આ ખાડા કાન કર્યા હતા. તેથી રમેશભાઈ ઓડેદરાએ આ મુદ્દે નગરપાલિકાના પ્રાદેશિક નિયામક સુધી ફરિયાદ કરીને જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર રીતે ગલીઓ પેક કરવામાં આવે છે, જેથી પ્રાદેશિક નિયામક રૂબરૂ પોરબંદર ભૂતકાળમાં આવી ચૂક્યા છે અને તેમના દ્વારા સૂચના અપાયા બાદ ભૂતકાળમાં લોખંડના દરવાજા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ ત્યારબાદ બેદરકાર પાલિકાના સત્તાધીશોને લીધે ફરીથી દરવાજા ખડકી દેવામાં આવ્યા હતા.